આજના પવિત્ર અને પાવનકારી અવસરે સટુન ગામની પવિત્ર ભૂમિમાં આપ સર્વને મળવાનો યોગ પ્રાપ્ત થયો એ સદગુરુ પરમાત્માની કૃપાથી થયો છે અને આવા પ્રસંગમાં આજે દૂર દૂરથી મહાન અનુભવો મહાપુરુષો એ ખરેખર રમણરામ મહારાજની દયાદ્રષ્ટિ એમની છત્રછાયામાં આવા તમામ મહાપુરુષો અહીંયા પધાર્યા દૂર દૂરથી આજે ખરેખર આમ એવા મહેશભાઈ તેઓ શ્રીને ગુરુપદના અધિકારી ખરેખર આજે કરવામાં આવ્યા છે આમ તો આગળ મહાપુરુષો બોલવા કશું બાકી રાખ્યું જ નથી એક સાધે તો સપ સાધે સપ સાધે સપ જાય જોતુ સીચો મૂળમાં તો પાને ફૂલે ફળે જાયુગમાં સત્ય આ કડિયુગ ની અંદર ભક્તિ કરવા માટે માત્ર ને માત્ર એક સતનામ સરદાર છે આગળ સંતો કેતા એમ કે નામ જેને જાણ્યો એ વેદ ચાર ભણ્યો ભેદ જેને જાણ્યો તરત સારો બન્યો પણ ભેદ જાણીએ તો બાકી નામ બોલે આખું દુનિયા પણ એનો ભેદ જાણીએ તો તરત સારા બનાવે છે માટે મહાપુરુષો આદેશ ને ઉપદેશ કર્યો છે આ જીવને શિવ બનાવવાના જ બધા શબ્દો આપણને કર્યા છે તો એવા એક એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા એના વેદના પામે પાર એવા એક એક શબ્દ આપણે બધા જ આપણા અંતસ્કરણ સુધી પહોંચાડી અને એ શબ્દોનું અવશ્ય આચરણ કરીશું કારણ સંત સગાવર ગુરુ સગાવર સગા શ્રી રામ તુલસી સંસાર મેં ઠરવાના ત્રણ ઠામ કે આ દુનિયામાં ભગવાન દેવો દેવીઓ રોડે રોડે ફરે તોય પણ આ જીવને તારી શકે તેમ નથી બસ માત્ર ને માત્ર સદગુરુ જ આ જીવને તારી શકે બાકી કોઈ દેવની પીર પેગમ્બરની તાકાત જ નથી કારણ કે ભગવાન જેવા ભગવાનને વિશ્વની અંદર અવતાર થયા અવતાર થયા છતાં પણ એક જીવ તારી નહીં શક્યા દેહથી બચાવી શક્યા પણ જ્યારે મહાપુરુષો એ પ્રોક્ષ ભક્તિ છોડાવીને આધ્યાત્મિક માર્ગે વાળી જળ ચેતનની સંધિ છૂટી પડાવી અને તું પોતે કોણ છે તેનું ખરેખર એને ભાન કરીને આપ્યું છે એવું કામ ભગવાન પણ કરી શક્યા નથી એટલે સજના આત્મબંધુઓ જાજુ ન કહું કારણ કે ગુરુ સંતોના શબ્દ એ અવશ્ય ધારણ કરજો ગુરુવચનને આધીન ચાલીશું ગુરુ જેવું આ વિશ્વમાં બીજું કોઈ અમૃતનું ઝાડ જ નથી મા બાપ ક્યારેક કંઈક આપણને જમીન જાગીર માલ મિલકત ધન દોલતના અધિકારી બનાવશે પણ આપણો મોક્ષ ના કરી શકે આપણને ખરેખર તારી ન શકે પણ સદગુરુ એવા છે કે આપણને ખરેખર તારી શકે છે આપણને તારી શકે છે તો સજના આત્મબંધુઓ થી સહેજે પણ વિખુટા ના રહેવું સદગુરુના શરણમાં રહેવું ચરણ ચરણમાં પડવું ને સદગુરુના શરણમાં રહેવું ના શરણ એ શરણ તે શું ને ચરણ તે શું એ ખરેખર એનો મહિમા આપણે બધા જાણી લેવું જરૂરી છે અને જે જે ઉપદેશ લીધો છે તેને બધાને જ ખબર હોય છે છતાં પણ ક્યારેક આડે અવડે રસ્તે ના દોરાઈ જાય રોંગ સાઈડે ચાલે તો આપણને એક્સિડન્ટ થાય એ વાત નક્કી નક્કીને નક્કી માટે મહાપુરુષોના વચને ચાલીશું વચન વિવેક જેનર પાનબાઈને બ્રહ્માંદિક લાગે પાય એમ આપણે બધા જ

બઉ તફાવત નથી માટે ભાઈ સંત ને ખુબ સેવા કરવી પડે કેમ કે સંત છે ને એ કબીર સાહેબ ઉલ્લેખ આપ્યો છે સબ ધરતી કા કાગજ કરું લેખન કરું બનરાય સાત સમુદ્ર કી સાઈ કરું પણ ગુરુ ગુણ જાય કે આ પૃથ્વી છે એના કાગળો બનાવી દઈએ જેટલી પૃથ્વી ઉપર વનસ્પતિ એની કલમો બનાવી દઈએ અને જેટલા સમુદ્ર છે એટલાની સહી બનાવીએ તોય પણ ગુરુનો ગુણ લખવામાં આવી શકે તેમ નથી એટલો બધો મહિમા ગુરુનો ગાદો છે અને ગુરુનો મહિમા ગાવાનો ઉપદેશ મહાપુરુષો આપણને બધાને જ આપ્યો છે મારે બહુ ન કહું આટલું જ કંઈ મેં મારી વાણીને વિરમું છું ખરેખર આ બે વ્યક્તિઓ જે જસવંતભાઈ અને મહેશભાઈ ને જે ગુરુ પદ મળ્યું છે એ વચન ને ખરેખર તમે ઉલ્લંઘન ના કરતા અને એ વચન ખરેખર પાડશો તો કહેવાય છે છે કે વડ લાગે છે ટેટા તો પછી વડ કોઈ પક્ષીઓને આમંત્રણ કરવા જતો નથી ઓટોમેટિંગ એ પક્ષીઓ બધા આવે જ પેલો જેને રાતે દેખા દિવસે દેખાતું નથી તે હોય હોદી કારણ એ પણ આવી જાય છે તો સજનાત્મા બંધુઓ ગુરુ ના આપણે ચાલવાની જરૂર છે ગુરુ જ પરમાત્મા છે ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત્ બ્રહ્મ તસમય ગુરુ એ નમ ગુરુ તો બ્રહ્મા છે બ્રહ્મા થી સૃષ્ટિ ની ઉત્પત્તિ થઈ પાલન થયું તો ગુરુ મહારાજ આપણને વચન આપ્યું વચન થી આપણે જે ભક્તિ કરી એનું પાલન પણ થયું ગુરુ મહેશ્વર છે ગુરુ સાક્ષાત પ્રભ્ર તસમયસે ગુરુએ નમ જે કે તે ગુરુ છે માટે આપ સર્વે ગુરુ વચને રહેજો એવા તમામ ભારી ભક્તોને પણ મારી વિનંતી છે આટલું કંઈ મારી વાણીને વિરમું છું કંઈક બોલામ ત્રુટી થાય તો ક્ષમાદલ ગુજર કરજો અને હવે આગળ જે પ્રમુખ સ્થાન સાહેબ જે આગળ દોર ચલાવશે તે પ્રમાણે આપણે બધા ચાલીસ બોલીએ શ્રી સદ્ગુરુ મહારાજ કીજે નિરાત ગુરુ મહારાજ કીજે સર્વે સંત કીજે saras